નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આ લેક્ચરમાં આપણે ભારતના રાષ્ટ્રપતિઓનો અભ્યાસ કરવાનો છે જેમ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદથી શરૂ કરી અને હાલના પંદરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધીનો અભ્યાસ કરશું આ લેક્ચરમાં આપણે તમામ રાષ્ટ્રપતિના ફેક્ટ્સ સમજ્યા પછી આપણે એ સમજશું કે એવા કયા રાષ્ટ્રપતિ છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા આપણે એ પણ સમજશું કે ભારતના એવા કયા રાષ્ટ્રપતિ છે કે જે અગાઉ ઉપરાષ્ટ્રપતિના પદે રહ્યા હોય આપણે એ પણ સમજશું કે એવા કયા રાષ્ટ્રપતિ થઈ ગયા કે જે અગાઉ જે તે રાજ્યમાં મુખ્યમંત્રીના પદે પણ રહી ચૂકેલા હતા અને સૌથી છેલ્લે આપણે સમજશું કે રાષ્ટ્રપતિ સાથે સંબંધિત બંધારણીય જોગવાઈઓ શું કહે છે આ પ્રકારના ટોપિક ક્લાસ થ્રીની પરીક્ષામાં અચૂક પૂછવામાં આવતા હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે ક્લાસ થ્રીની પરીક્ષામાં તમારો એક માર્ક્સ તો પાક્કો હોય છે આ પ્રકારના નવા નવા લેક્ચર્સ તમારે જોવા હોય અને તમે આ ચેનલ માટે માનો કે નવા હો તો તમે આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે એકવાર લાઈક કરી દેજો મતલબ કે તમારે ખાસ એમાં પ્રયાસ નથી કરવાનો માત્ર એક છે છે અને પ્રેસ જે ફીડબેક છે જે રિસ્પોન્સ છે એને કોમેન્ટના માધ્યમથી અમારા સુધી પહોંચાડો જેથી કરી અમે નવા નવા લેકચર્સ તમારા સુધી લાવી શકીએ અલગ અલગ જે રાષ્ટ્રપતિઓ ભણવા છે એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરવાની છે દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે ડોક્ટર પ્રસાદ બિહારના ગાંધી તરીકે ઓળખાય છે અને સાથે ડોક્ટર પ્રસાદ ભારતીય બંધારણ સભાની રચના થયેલી એમાં કાયમી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ તરીકે અગિયાર ડિસેમ્બર ઓગણીસો ના દિવસે એ પોતે કાર્ય સંભાળે છે મતલબ કે નવ ડિસેમ્બર ઓગણીસો ના દિવસે પ્રથમ બેઠક બંધારણ સભાની હતી જેમાં ડોક્ટર સચિદાનંદ સિન્હા અસ્થાયી અધ્યક્ષ હોય છે અને ત્યાર પછીના બેઠકમાં ડિસેમ્બરના દિવસે રાજેન્દ્ર પ્રસાદ બને છે કાયમી અધ્યક્ષ કાયમી અધ્યક્ષ તરીકે તેઓ જાન્યુઆરી પચાસ સુધી કાર્ય કરે છે મતલબ કે બંધારણ સભાની જે અંતિમ બેઠક છે ત્યાં સુધી પોતે કામ કરે છે અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસથી ભારતીય બંધારણનો અમલ થાય છે ત્યારથી રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે અસ્થાયી રાષ્ટ્રપતિ તો આપણે કહી શકીએ કામ ચાલવ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય સંભાળે છે કારણ કે ભારતમાં રાષ્ટ્રપતિની સૌથી પહેલી વખત ચૂંટણી આવે છે ઓગણીસો ને માં ઓગણીસો પચાસ થી લઈ અને ઓગણીસો બાવન સુધી તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે અને દેશમાં સૌથી પહેલી વખત ચૂંટણી આવે છે રાષ્ટ્રપતિની ઓગણીસસો બાવનમાં ઓગણીસસો બાવનથી લઈ અને સત્તાવન સુધી અને ત્યાર પછી ઓગણીસો સત્તાવનથી લઈ ઓગણીસોને બાસઠ સુધી તેઓ રાષ્ટ્રપતિના પદે રહે છે એટલે કે બાર વર્ષ માટે તેઓ મતલબ સૌથી લાંબા સમય માટે તેઓ રાષ્ટ્રપતિ તરીકે રહે છે આટલો સમય એની સિવાયનો કોઈ રાષ્ટ્રપતિ ભોગ્યો નથી અને એમ ત્યાર પછી જે કોઈ રાષ્ટ્રપતિ આવ્યા એ એક એક ટમ માટે રહ્યા અને ત્યાર પછી નીકળતા ગયા અમેરિકામાં એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલા હોશિયાર હશે પ્રામાણિક હશે તેમ છતાં અમેરિકામાં બે જ વખત રાષ્ટ્રપતિ રહી શકાય છે અને અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ હોય છે ચાર વર્ષ માટે ભારતમાં જ્યારે આપણે બંધારણની વાત કરીએ તો અનુચ્છેદ નંબર સત્તાવન ફિફ્ટી સેવન આપણને એવું કહે છે કે કોઈ વ્યક્તિ ભારતમાં ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એક પરંપરા ઊભી કરાવેલી છે અને એમણે એમની જે વિદાયની સ્પીચ હતી ફેરવેલ સ્પીચ હતી એમાં કીધેલું કે આપણે એક એવી પરંપરા કરીએ ભારતમાં કે આગળ જે રાષ્ટ્રપતિ બને એ એક માટે રહે અને ત્યાર પછી સ્વેચ્છા નિવૃત્તિ લઈ તો જે વ્યક્તિ બાર વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું એમણે આ પ્રકારની પરંપરા શરૂ કરાવી તો ભારતમાં એક પરંપરાથી આ રીતે કામ થાય છે તો આગળના જેટલા પણ આપણે રાષ્ટ્રપતિ બનશું એ એક ટર્મ માટે રહેશે અને ત્યાર પછી સ્વેચ્છા નીકળી જશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઓગણીસો સુડતાલીસની ની સરકારમાં તેઓ ખાદ્ય અને કૃષિ મંત્રી રહેલા તેઓ સૌથી વધુ બાર વર્ષ જેટલા સમયગાળા માટે રાષ્ટ્રપતિના પદે રહે છે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ઓગણીસો બાસઠમાં માં તેઓને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે ત્યાર પછી એમણે પુસ્તક લખ્યા છે જેમાં એક પુસ્તક છે ઇન્ડિયા ડિવાઈડેડ અને ત્યાર પછી એક પુસ્તક છે સત્યાગ્રહ એટ ચંપારણ તો તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ગાંધીજી ભારતમાં ઓગણીસો પંદરમાં આવે છે નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં ગાંધીજીના રાજકીય ગુરુ રહેલા છે ગોપાલકૃષ્ણ ગોખલે એમના આગ્રહથી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવી જાય છે ભારતમાં અને ભારતમાં આવ્યા પછી તેઓ સૌથી પહેલો જે સત્યાગ્રહ કરે છે એ ચંપારણ સત્યાગ્રહ છે બિહારમાં આવેલું ચંપારણ જ્યાં આગળ ગળીનું વાવેતર પરાણે ખેડૂતો પાસે કરાવવામાં આવતું તો એના વિરોધમાં અ ખેડૂતને આગ્રહ છે ગાંધીજી ત્યાં આગળ જાય છે રાજેન્દ્ર શુક્લ કરીને વ્યક્તિ હોય છે જે ગાંધીજીને ત્યાં આગળ લઈ જાય છે હવે એ સમયે ગાંધીજી જ્યારે ત્યાં આગળ લીગલી મતલબ કાયદેસર રીતે ત્યાં આગળ જે લડત ચલાવે છે એમાં રાજેન્દ્ર પ્રસાદ એમને મદદ કરે છે કાયદાકીય બાબતોમાં તો રાજેન્દ્ર બાબુ એમને ત્યાં આગળ મદદ કરે છે રાજેન્દ્ર બાબુ એ આખી ઘટના પર એક પુસ્તક પણ લખે છે જેનું નામ છે સત્યાગ્રહ એટ ચંપારણ એ જ રીતે આપણે યાદ રાખીએ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ પોતે ખૂબ પ્રામાણિક વ્યક્તિ હતા બિહારમાંથી આવતા હતા અને બાર હજાર રૂપિયાનો પગાર એમને હતો એમાંથી બે હજાર રૂપિયા પોતાની પાસે રાખતા દસ હજાર સરકારી તિજોરીમાં જમા કરાવતા હતા તો આટલી પ્રામાણિકતા એમની હતી એમની એક સ્પેશિયલ ટ્રેન આવતી અને એ સ્પેશિયલ ટ્રેન ભારતભરની અંદર છ મહિના માટે પ્રવાસ કરતી મતલબ કે એક વર્ષ દિવસમાં ઓછામાં ઓછા છ મહિના માટે રાજેન્દ્ર પ્રસાદ દેશના અલગ અલગ વિસ્તારમાં જતા લોકોની સમસ્યા સાંભળતા આ પ્રકારના આ વ્યક્તિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને જવાહરલાલ નહેરુ સાથે કેટલાક મત હતા અને ખાસ કરીને જયારે સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર થઈ જાય છે અને એ સમયે પોતે ત્યાં આગળ સોમનાથ મંદિરે જાય છે રાજેન્દ્ર સ્પીચ આપવા માટે ત્યારે જવાહરલાલ નહેરુને ગમતું હતું નથી તો આ એમની કેટલીક રાજકીય મત મતાંતર ને વગેરે વગેરે હતું તો આજે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને દેશ રત્ન તરીકે પણ ઓળખવામાં આવે તો આ વ્યક્તિ દેશના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બને છે ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રેસિડેન્ટ વિશે આપણે વાત કરીએ એમના પછી જે આવે છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધા કૃષ્ણ રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાં સુધી પોતે ઉપરાષ્ટ્રપતિના પદે રહે છે સર્વપલ્લી રાધા કૃષ્ણ શિક્ષણ સાથે જોડાયેલ વ્યક્તિ હતા એમનો જે જન્મ દિવસ છે પાંચમી સપ્ટેમ્બર એને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે આપણે જાણીએ છીએ ઓળખીએ છીએ ઉજવીએ છીએ તો સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે જાણીએ તો તેઓ ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિના પદે સૌથી લાંબા સમય માટે રહે છે મતલબ કે શરૂઆતમાં કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ ઓગણીસો ને પચાસ થી બાવન ત્યાર પછી પહેલી ટર્મમાં જીતે છે ઓગણીસો બાવન થી સત્તાવન એના પછી બીજી ટર્મમાં પણ જીતે છે તો જ્યાં સુધી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિના પદે રહે છે ત્યાં સુધી આ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિના પદે રહે છે મૂળ આંધ્રપ્રદેશના રહેલા ત્યાર પછી યુનેસ્કો યુનેસ્કો કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અને સાથે આપણને એ પણ ખ્યાલ છે કે આ સંસ્થા એક એવી છે આ સંગઠન એક એવું છે કે જે વિશ્વભરની અંદર જે જે એવા હેરિટેજ સ્થળ હોય એને માન્યતા આપે છે અને ત્યાર પછી એની જાળવણી માટેની જવાબદારી સરકારને પણ સોંપે છે અને પોતે પણ ઉઠાવે છે તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ જે સંગઠન છે એનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે અને એની રચના થયેલી છે ઓગણીસો ને પિસ્તાલીસમાં આ વિગત આપણે યાદ રાખીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનેસ્કોના ચેરમેન પદે પણ બિરાજમાન થાય છે મતલબ કે પદ ભોગવે છે અને સાથે રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકે પણ એમણે સેવા આપેલી છે કાર્ય કરેલું છે એના પછી આપણે વિગત મેળવીએ તો આ વ્યક્તિ છે સરોપલ્લી રાધાકૃષ્ણ એને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે અને તેઓ ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ પ્રથમ વ્યક્તિ હતા આપણને સૌને ખ્યાલ છે કે જવાહરલાલ નેહરુની સરકારે વર્ષ ઓગણીસો ચોપનમાં અલગ અલગ ચાર પ્રકારના પુરસ્કાર શરૂ કર્યા જેમાં સૌથી પહેલા અને સૌથી સર્વોચ્ચ જે પુરસ્કાર હોય છે એ છે છે ભારત અને અને ત્યાર પછી ત્રણ પ્રકારના પુરસ્કાર હોય વિભૂષણ પરીક્ષામાં પૂછવામાં આવેલું કે આ જે પદ્મ પુરસ્કાર છે એને એના એના પ્રોટોકોલની દ્રષ્ટિએ અથવા તો એના સન્માનની દ્રષ્ટિએ એને નીચલા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવશે પદ્મ વિભૂષણ ત્યાર પછી પદ્મભૂષણ ત્યાર પછી પદ્મશ્રી આ ભારત રત્ન ઓગણીસો ને માં ત્રણ વ્યક્તિઓને આપવામાં આવેલો આ ત્રણ વ્યક્તિ કયા કયા હતા એક તો વ્યક્તિ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ એના પછી જે વ્યક્તિ હતા એનું નામ હતું સી રામન અને એના પછી જે વ્યક્તિ રહેલા હતા એનું નામ રહેલું હતું સી રાજગોપાલાચારી

એ ગવર્નર જનરલ બને છે એટલે આપણે એમ કહી શકીએ કે અત્યાર સુધી માત્ર અંગ્રેજ હોય આગળ ગવર્નર જનરલ વાઇસ રોય હતા પહેલી વખત એક ભારતીય વ્યક્તિ ગવર્નર જનરલ બને છે તો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ અને સૌથી છેલ્લા ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી રાજગોપાલાચાર્યને ઓળખવામાં આવે છે અને આગળ જતા મદ્રાસના મુખ્યમંત્રી બને છે સી રાજગોપાલાચારી છે એ ગાંધીજીના સમજી હતા ગાંધીજીના રિલેટિવ હતા અને એનું કારણ એ હતું કે ગાંધીજીના જે સૌથી નાના સંતાન હતા નાના પુત્ર હતા દેવદાસ જે હતા એમના લગ્ન શ્રી રાજગોપાલાચારીની જે પુત્રી હતી લક્ષ્મી એમની સાથે થયેલા હતા તો એ રીતે પણ એકબીજાના રિલેટિવ હતા તો ઓગણીસો ચોપનમાં ત્રણ વ્યક્તિઓને ભારત તરફથી સન્માનિત કરવામાં આવ્યા અને યાદ રાખો કે જે વર્ષે ભારત રત્ન આપવાનો હોય ત્યારે મહત્તમ વ્યક્તિઓને આપી આપી શકાય શકાય વધારે ન ત્યાર પછી આપણે આગળની વિગત સમજીએ નિમિત્તે પાંચ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આગળની વિગત સમજીએ ઓગણીસો પંચોતેર માં તેઓને ધાર્મિક ક્ષેત્રે સૌથી મોટા મનાતા ટેમ્પલ ટન પુરસ્કારથી નવાજવામાં આવ્યા અને ત્યાર પછી એમણે જે કેટલાક પુસ્તકો લખ્યા એમાં આ પ્રકારનો લિસ્ટ છે તમે એક થી બે વખત માનો કે નજરની સામેથી પસાર કરાવશો પરીક્ષામાં માનો કે પૂછાશે તો તમને ખ્યાલ આવશે જો કે એ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે ખાસ એમણે લખેલા પુસ્તકોમાંથી સવાલ પૂછાતા નથી તો ખાલી ખોટો લોડ ન લેવો મગજને મતલબ શાંત રાખવું અને કોઈ પણ વસ્તુ દેખાય એટલે સીધી પાકી કરવા માંડીએ ફેક્ટ કરવા માંડીએ એ ન રાખવું જે પરીક્ષામાં પૂછાય એ પ્રકારની વિગત વધુ કરવી તો અહીંયા આગળ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે એમણે લખેલા પુસ્તકો મેં લખી દીધા અને તમારે એકથી બે વખત વાંચવાના પરીક્ષામાં ચાર ઓપ્શનમાંથી દેખાય તો આપણે ટેક મારી શકીએ ત્યાર પછી ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે આવે છે ડૉક્ટર ઝાકીર હુસેન ડોક્ટર ઝાકિર હુસેન છે એ ભારતના સૌપ્રથમ પ્રથમ મુસલમાન રાષ્ટ્રપતિ છે ડોક્ટર ઝાકિર હુસેન છે એ સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિના પદ ભોગવનાર વ્યક્તિ છે ભોગવર ઝાકિર હુસેન વિશે આપણે જો સમજીએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ મુસલમાન રાષ્ટ્રપતિ છે તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદ પણ ભોગવેલું છે આગળ જતાં આપણે સમજશું કે એવા કયા કયા ઉપરાષ્ટ્રપતિ જે આગળ જતાં રાષ્ટ્રપતિ બન્યા ડોક્ટર ઝાકિર હુસેન રાષ્ટ્રપતિના હોદ્દા પર સૌથી ઓછા સમય માટે રહેલા ત્યાર પછી રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય તેવા આ સૌપ્રથમ રાષ્ટ્રપતિ છે એના પછી આપણે આગળ જોઈએ ડોક્ટર ઝાકિર હુસેન છે એ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક રહેલા ઓગણીસો માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પદે પણ રહી ચૂક્યા હતા મતલબ આ પ્રકારના જે ફેક્ટ્સ છે એ તમને વિધાનવાળા સવાલો હોય એમાં પૂછાઈ શકે કે ડોક્ટર ઝાકિર હુસેન વિષય નીચે નંબરથી સત્ય અથવા અસત્ય વિધાન શોધો તો એમાં તમને કામ લાગી શકે વર્ષ ઓગણીસો માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા એના પછી ચોથા રાષ્ટ્રપતિ આવે છે વીવી ગીરી જ્યારે ઝાકિર હુસેન રાષ્ટ્રપતિ હતા એ સમયે વીવી ગીરી હતા ઉપરાષ્ટ્રપતિ નંબર બે કે જ્યારે ડોક્ટર ઝાકીર હુસેનનું નિધન થાય છે તો એ સમયે જ્યારે ડોક્ટર ઝાકીર હુસેનનું નિધન થાય છે એ સમયે વિવી ગીરી થોડા સમય માટે બની જાય છે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ તો અહીંયા આગળ ઘટના શું બની કે ડોક્ટર ઝાકીર હુસેન છે એ જ્યારે પ્રેસિડેન્ટ હતા એ સમયે વિવી ગીરી પોતે હતા ઉપરાષ્ટ્રપતિ અને જ્યારે ડોક્ટર ઝાકીર હુસેનનું નિધન થાય છે એ સમયે વિવી ગીરી થોડા સમય માટે બની જાય છે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ હવે એ સમય દેશની અંદર જે વડાપ્રધાન હતા એનું નામ હતું ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીની ઈચ્છા એવી હતી કે પોતે હોય અથવા તો સમર્થન કરે એવા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ એ કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા એવી હતી કે નીલમ સંજીવા રેડ્ડીને બનાવવામાં આવે રાષ્ટ્રપતિ પરંતુ ઇન્દિરા ગાંધીની ઈચ્છા એવી હતી કે વિવી ગીરી એમનું વધારે સમર્થન કરશે નીલમ સંજીવા રેડ્ડી કરતા વીવી ગીરી વધારે યોગ્ય ગણાશે તો વિવે ગીરીને કહેવામાં આવે છે કે તમે રાજીનામું આપી દિવસ પ્રેસિડેન્ટમાંથી રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી કરી તો પોતે ઉપરાષ્ટ્રપતિમાંથી રાજીનામું આપી એટલે ઘટના શું બને છે કે ઓલરેડી નિધન એમનું થઈ ચુક્યું હતું વિવે પોતે રાજીનામું આપે છે તો સવાલ એ સમય એ ઉપસ્થિત થયો હતો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને માનો કે પદ ઉપર ન હોય તો પછી કોને રાષ્ટ્રપતિનો ચાર્જ સોંપી શકાય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એ સમયે જે મોહમ્મદ હિદાયતુલ્લા હતા એમને છત્રીસ દિવસ માટે રાષ્ટ્રપતિનો ચાર્જ સોંપ્યો તો મોહમ્મદ હિદાયતુલ્લા એ એ સમયે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે આવે છે તો એને આની પછી આપણે જે એને કોઈ ક્રમાંક નહીં આપીએ યાદ રાખજો તો અહીંયા આગળ ઘટના એ બની કે આગળ જતા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એમાં વિવીગીરી ગીરી છે એ પોતે વિજય પામે છે મતલબ કે પોતે જીતી જાય છે તો એ સમયે ઘટના એ બની કે કોંગ્રેસ પાર્ટી એમ નિલમ સંજીવા રેડ્ડી છે એમને પસંદ કર્યા હતા વિવી ગિરી છે એમને કોંગ્રેસ પાર્ટી પસંદ નહોતા કરી ઇન્દિરા ગાંધીએ પસંદ કર્યા હતા અને ઇન્દિરા ગાંધીએ રાજકીય રમત રમવામ અને પોતાની પાર્ટીએ જે નક્કી કર્યા હતા એમને હરિવામ અને એ સમય ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી એવું કીધેલું હતું કે દરેક સભ્ય પોતાના અંતરાત્માનો અવાજ સાંભળશે તો પાર્ટીએ ડિસાઈડ કર્યા હતા નિલમ રેડ્ડી અને એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ પોતાના જે સમર્થક વ્યક્તિ હતા વિવિ ગિરી એમને જીતાડાવ્યા તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આ વ્યક્તિ જે હતા એ સ્વતંત્ર ઉમેદવાર તરીકે હતા કોઈ પાર્ટી તરફથી નો હતા અને તેમ છતાં એ વ્યક્તિ ચૂંટણી જીતેલા તેઓ ત્રણ મે ઓગણી ત્રણ મે ઓગણીસો ઓગણસિત્તેર થી વીસ જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેર દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા મતલબ કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે તેઓ દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યાર પછી તેઓ ઉપરાષ્ટ્રપતિ પદે પણ કાર્ય કરેલું હતું ત્યાર પછી વીવી ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ સૌથી ઓછો હતો ત્યાર પછી ઓગણીસો પંચોતેરમાં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા એના પછી આપણે આગળની વિગત જોઈએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા મતલબ કોઈ પાર્ટી તરફથી ન અને બસ એમને ઇન્દિરા ગાંધી રાજ કરી અને નીલમ સંજીવા રેડ્ડી જે પોતાની જ પાર્ટી તરફથી ઊભા હતા એમને હરવી દીધા એના પછી આગળની વિગત જોઈએ

કે એમનો જે કાર્યકાળ છે ઓગણીસો ચુમ્મોતેર થી લઈ ઓગણીસો સત્યોતેર સુધીનો એ દરમિયાન ઓગણીસો પંચોતેર માં દેશમાં લાગી હતી કટોકટી અને એ સમયે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તો ઇન્દિરા ગાંધીએ આંતરિક અશાંતો આંતરિક અશાંતિનું બહાનું આગળ ધરી અને દેશમાં કટોકટી લગાડી અને એ કટોકટી જે ઓગણીસો ને પંચોતેરમાં પચીસ જૂનના દિવસે લાગી એ છે એકવીસ માર્ચ ઓગણીસો સત્યોતેર સુધી રહી જેને આઝાદી પછીની ગુલામી તરીકે ઓળખવામાં આવતું હોય છે તો એ સમયે ફકરુદ્દીન અલી અહેમદ દેશમાં રાષ્ટ્રપતિના પદે હતા એક ફેક્ટ એના માટે એ પણ જાણીતો છે કે એમણે સૌથી વધારે વટહુકમ બહાર પાડ્યા છે તો સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોઈ હોય તો એ રહેલા છે ફકરુદ્દીન અલી અહેમદ વિગત જોઈએ એક પછી એક ફકરુદ્દીન અલી અહેમદ એવા રાષ્ટ્રપતિ હતા જેઓએ ભારતમાં આંતરિક અશાંતિના કારણોસર સૌપ્રથમ વાર અને અંતિમ વાર કટોકટી જાહેર કરેલી હોય તેઓ હોકી અને ફૂટબોલના અઠંગ ખેલાડી હતા અને વીસમી સદીમાં જન્મ લેનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાષ્ટ્રપતિના પામનાર તેઓ બીજા રાષ્ટ્રપતિ હતા મતલબ કે સૌથી પહેલી વખત હતા ડોક્ટર અને ત્યાર પછી ફકરુદ્દીન અલી અહેમદ હવે રાષ્ટ્રપતિ જયારે પોતે નિધન પામે છે તો એક વળી પાસે આવશે ઇન્ચાર્જ રાષ્ટ્રપતિ તો આની પછી જે વ્યક્તિ આવશે એ આવશે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ અને એનું નામ છે બીડી જતી ત્યાર પછી આવે છે નીલમ સંજીવા રેડ્ડી ઓગણીસો રેડ્ડી છે એમણે જયારે ફોર્મ ભરેલું હતું એ સમયે રાષ્ટ્રપતિમાં ટોટલ સાડત્રીસ જેટલા ફોર્મ ભરાયેલા હતા રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ટોટલ સાડત્રીસ ફોર્મ ભરાયેલા હતા પરંતુ એ સમયે ચૂંટણી પંચે બાકીના છત્રીસ ફોર્મને રિજેક્ટ કર્યા મતલબ વેરીફાઈ ન થઈ શક્યા કંઈક ને કઈ ખામી હતી ફોર્મમાં તો બાકીના છત્રીસના ફોર્મ કેન્સલ થઈ ગયા માત્ર એક જીલમ સંજીવારે બિનહરીફ રીતે ચૂંટણી લડનાર અને જીતનાર વ્યક્તિ બન્યા તો ઘણી વખત આપણે આપણે સાંભળતા હોઈએ કે કોઈ મિત્ર હોય એ કોઈ સ્પોટની અંદર મેડલ જીતી એવો હોય આપણને નવાય લાગે કે આ ક્યાંથી મેડલ જીતી એવું ત્યાર પછી આપણને ખ્યાલ આવે કે એની સાથે અન્ય કોઈ ભાગ લેનાર હતું જ નહીં મતલબ એકલો રેમો એકલો જીત્યો તો નિલમ સંજીવા રેડ્ડીમાં શું થયું કે એની સાથે જેટલા ફોર્મ ભર્યા હતા એ બધાના ફોર્મ તો કેન્સલ થઈ ગયા માત્ર એક વ્યક્તિ વજ્યા નિલમ સંજીવા રેડ્ડી આ નિલમ સંજીવા રેડ્ડી એ જ વ્યક્તિ છે કે આની અગાઉ પણ એમણે રાષ્ટ્રપતિ બનવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ રાજ રમત કરી અને એની જગ્યાએ બનાવી દીધા વિવી ગિરીને અત્યારે વળી પાછો વારો આવી ગયો તો ઓગણીસો એક ફેક્ટ જાણીતો હતો કે સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ છે એકદમ યંગેસ્ટ પ્રેસિડેન્ટ છે પરંતુ એ રેકોર્ડ તોડી નાખે છે દ્રૌપદી મુર્મુ તો એની ચર્ચા કરશું જયારે આપણે પંદરમાં રાષ્ટ્રપતિ ભણીએ ત્યારે કે કઈ રીતે એમનો રેકોર્ડ તોડ્યો તો હવે સૌથી યુવાન વયે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ નથી રહ્યા એક પછી એક વિગત આપણે સમજીએ રાષ્ટ્રપતિ બન્યા પહેલા નીલમ સંજીવ રેડ્ડી બે વાર લોકસભાના સ્પીકર પદે રહી ચૂક્યા છે જેમ અત્યારે લોકસભામાં સ્પીકર પદે ઓમ બિરલા રહેલા છે એમ એ વ્યક્તિ લોકસભા હેન્ડલ કરતા સૌથી નાની વય રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા હવે અત્યારે નથી રહ્યા તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂકેલા છે નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેઓ બિનહરીફ ચૂંટાયા હોય ત્યાર પછી આવે છે જ્ઞાની જલસિંહ જ્ઞાની જલસિંહ છે એમાં નામ જ્ઞાની છે બાકી તો ખાસ ભણેલા હતા નહીં માત્ર ચાર ચોપડી ભણેલા હતા પણ જ્ઞાની એ એમની એમને મળેલું વિશેષણ હતું એમને મળેલું એક પોતે ગુરુદ્વારામાં ભણ્યા હતા અને ગુરુદ્વારા તરફથી એમને ઉપાધિ મળી હતી જ્ઞાની જલસિંહ જ્ઞાની જયલ દેશના સૌ પ્રથમ શીખ રાષ્ટ્રપતિ છે ત્યાર પછી જ્ઞાની જયલ એક એવા રાષ્ટ્રપતિ છે કે જેમણે પોકેટ વીટરનો ઉપયોગ કર્યો હોય અને એમના સમયમાં જે વડાપ્રધાન હતા એ રાજીવ ગાંધી હતા બેઝિકલી જ્ઞાની જેલસિંહને જે વાંધો હતો રાજીવ ગાંધીની સાથે હતો રાજીવ ગાંધીની જગ્યાએ એમને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા હતી પરંતુ રાજીવ ગાંધી બની ગયા તો એ હિસાબે પોકેટ વીટોનો ઉપયોગ કરતાં એક પછી એક વિગત જોઈએ તો તેઓએ પંજાબનું મુખ્યમંત્રી પદ પણ શોભાવેલું છે એના પછી તેઓ જવાહરલાલ નહેરુ પછી બીજા એવા નેતા છે કે જે ખિસ્સામાં ડેલી નવું ગુલાબ રાખતા તો એક જવાહરલાલ નહેરુને એક ટેવ હતી એમને એક શોખ હશે કે ડેલી નવું ગુલાબ ખિસ્સામાં રાખતા મેં લાલ ગુલાબ એમનું પ્રિય હતું અને સરસ રીતે મતલબ આખા દિવસ દરમિયાન મિટિંગ થઈ હોય અને જેની સાથે વધારે મજા આવી હોય એને ગુલાબ કાઢીને આપી દેતા તો વડાપ્રધાનની નિશાની કહેવાય ને તો જેમ જવાહરલાલ નહેરુ આ પ્રકારે રાખતા અને જેમ જ્ઞાની જેલસિંહ પોતે ખિસ્સામાં ગુલાબ રાખતા ત્યાર પછી ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યા થઈ એ સમયે પોતે રાષ્ટ્રપતિ પદે કાર્યરત હતા પોકેટ વીટોનો ઉપયોગ કરનાર જ્ઞાની જેલસિંહ પ્રથમ રાષ્ટ્રપતિ છે

સ્થિર સરકાર આપણે એને કહી શકીએ કે જેની પાસે લોકસભામાં એકદમ સ્પષ્ટ બહુમતી હોય જેમ કે અત્યારે કેમ ભાઈઓ બહેનોની સરકાર છે લોકસભા હોય એમાંથી ડાયરેક્ટલી ચૂંટાયેલા પાંચસો તેતાલીસ હોય હા બાકીના મને ખ્યાલ છે કે એંગ્લો ઇન્ડિયન છે એને આગળ જતા હવે નોમિનેટ કરવામાં આવશે નહીં તો જે પાર્ટીને લોકસભામાં સૌથી વધારે બેઠક મળે છે એની સરકાર બને છે અત્યારે એકદમ સ્થિર સરકાર છે નરેન્દ્ર મોદીની પાસે એકદમ સ્પષ્ટ બહુમતી છે પણ એક ટાઈમ દેશમાં એવો આવેલો કે જ્યારે અસ્થિર સરકાર રચાયેલી હતી જેમાં કોઈ એક સિંગલ પાર્ટીની પાસે બહુમતી ન હોય પરંતુ ગઠબંધન કંઈક ને કંઈક કરેલું હોય બીજી પાર્ટીનો ટેકો લીધેલો હોય તો આર વેંકટરામનના સમયમાં રાજીવ ગાંધી પોતે ગયા ઓગણીસો નેવ્યાસી માં ત્યાર પછી આવ્યા વિશ્વ પ્રતાપસિંહ વિશ્વ પ્રતાપસિંહ ગયા ત્યાર પછી આવ્યા ચંદ્રશેખર અને ચંદ્રશેખર ગયા એટલે ઓગણીસો એકાણું માં આવ્યા પીવી નરસિંહ મહારાવ તો આ એક માત્ર એવા રાષ્ટ્રપતિ છે કે જેના સમયમાં ચાર ચાર વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હોય રાજીવ ગાંધી વિશ્વ પ્રતાપસિંહ ચંદ્રશેખર અને ત્યાર પછી પીવી નરસિંહ મહારાવ ત્યાર પછી આપણે આગળ સમજીએ કે તેઓ પોતે ઇકોનોમિસ્ટ હતા જેમ ડોક્ટર મનમોહનસિંહ કેમ ઇકોનોમિસ્ટ હતા ને જેમ આ વ્યક્તિ પણ અર્થશાસ્ત્રી હતા એમણે લખેલા પુસ્તકોમાં માય પ્રેસિડેન્શિયલ ઇયર્સ કરીને એક પુસ્તક છે જેમણે લખેલું છે એના પછી આવે છે ડોક્ટર શંકર દયાળ શર્મા તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદે પણ કાર્ય કરેલું છે તેઓના સમયમાં તેઓ જીવતા હતા એ સમય દરમિયાન મૃત્યુના સમાચાર ફેલાઈ હતા મતલબ અફવા ફેલાઈ ગઈ હતી આ જ પ્રકારની ઘટના બનેલી હતી જયપ્રકાશ નારાયણની સાથે જયપ્રકાશ નારાયણ જીવતા હતા એ સમય દરમિયાન લોકસભાની અંદર એમને અંજલી આપી દેવામાં આવેલી હતી કે એનું નિધન થઈ ગયું છે અને ગુજરાત વિધાનસભાનું જે કાર્ય હતું એ પણ અટકાવી દેવામાં આવ્યું હતું કે જયપ્રકાશ નારાયણ ગુજરી ગયા છે તો આ પ્રકારની ઘટનાઓ જે તે સમય બનતી ત્યાર પછી આપણે આગળ સમજીએ ડૉક્ટર કે આર નારાયણન આ જે ડૉક્ટર કે આર નારા નારાયણન છે એ વ્યક્તિ પહેલાં એવા વ્યક્તિ છે કે જે દલિત સમુદાયમાંથી આવતા હતા ત્યાર પછી સરકારી અધિકારી આઈ એફએસમાંથી આવતા હોય મતલબ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જેવો પછાત વર્ગમાંથી આવતા હોય તેઓએ સૌથી વધુ અંતરના મતથી રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી લેતી મતલબ માર્જિન વધારે હતું લીડ વધારે હતી ત્યાર પછી આવે છે પીપલ્સ પ્રેસિડેન્ટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અવલ પાકીર ઝેનુલ અબ્દીન અબ્દુલ કલામ જેનું પૂરું નામ થાય છે અને એ જ રીતે તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડી ગામ ખાતે એમનો જન્મ થયેલો ત્યાર પછી લક્ષ્મી સહેગલને હરાવી અને પોતે રાષ્ટ્રપતિ બનેલા પોતે અગિયારમાં રાષ્ટ્રપતિ બને છે આ સવાલ લગભગ લગભગ બે પરીક્ષાઓમાં પૂછવામાં આવેલો કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કેટલામાં રાષ્ટ્રપતિ બનેલા પોતે અગિયારમાં રાષ્ટ્રપતિ બનેલા ઓગણીસો સત્તાણુંમાં તમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભારતના એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે કે જેઓ વૈજ્ઞાનિક હોય અને વળી પાછા અવિવાહિત હોય જેમ વડાપ્રધાનમાં કેવું હોય છે કે એક અટલ બિહારી વાજપેયી છે અને એક નરેન્દ્ર મોદી છે કે જે અવિવાહિત હોય તો આ પ્રકારે રાષ્ટ્રપતિમાં એક માત્ર એવા છે કે જે વૈજ્ઞાનિક અને અવિવાહિત હોય ત્યાર પછી તેમનું અવસાન મેઘાલયના શિલોંગ ખાતે થયેલું જ્યારે પોતે એક લેક્ચર આપતા હતા એ લેક્ચર દરમિયાન એમનું નિધન થયેલું તો શિક્ષણ સાથે એકદમ જોડાયેલા વ્યક્તિ હતા અને આ એક સુખદ અવસાન આપણે કહી શકીએ ત્યાર પછી અબ્દુલ કલામની ઓળખ તરીકે મતલબ મિસાઇલ મેન તરીકે એમની ઓળખ રહેલી છે મિસાઇલ ડેવલપમેન્ટમાં એમને જે ભૂમિકા ભજવેલી એ બદલ મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે એક મહિલા છે ટેસી થોમસ કરીને જેને મિસાઇલ વુમન તરીકે ઓળખવામાં આવે છે આ વ્યક્તિને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે એમના કેટલાક જાણીતા પુસ્તકો છે જેમ કે વિંગ્સ ઓફ ફાયર જે એમની આત્મકથા છે ગુજરાતીમાં જેને અગન પંખ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી અ વિઝન ફોર ધી ન્યૂ મિલેનિયમ ત્યાર પછી ઇન્સ્પાયરિંગ થોટ્સ ટર્નિંગ પોઈન્ટ આવે છે તો એમના લેખિત પુસ્તકો છે ત્યાર પછી પ્રતિભા દેવીસિંહ પાટીલ પ્રતિભા છે દેશના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બને છે અત્યારે હાલમાં જે દ્રૌપદી મુર્મુ છે એ બીજા મહિલા રાષ્ટ્રપતિ છે આ સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે ત્યાર પછી રાજસ્થાનના રાજ્યપાલ રહી ચૂકેલા છે અને ત્યાર પછીના જે રાષ્ટ્રપતિ આવે છે પ્રણવ મુખરજી છે પ્રણવ મુખરજી પોતે રાજકારણી વ્યક્તિ અને સાથે આપણે એમ કહી શકીએ કે આની પહેલા જે ડોક્ટર સિંહની સરકાર હતી એમાં નાણાં મંત્રીના પદે પણ રહી ચૂકેલા છે ત્યાર પછી ઓગણીસો એકાણું માં પીવી નરસિંહ રાવની સરકાર રચાણી ઓગણીસો એકાણુંમાં માં પીવી નરસિમ રાવની સરકાર રચાણી એ સમય દરમિયાન તમને ખ્યાલ હશે કે નીતિ પંચ અત્યારે જે કાર્યરત છે એની જેમ એક ચાલતું તો આયોજન પંચ આયોજન પંચની રચના જવાહરલાલ નહેરુ એ કરાવડ આવેલી પંદર માર્ચ ઓગણીસો ના દિવસે આયોજન પંચનું મુખ્ય કાર્ય તો અલગ અલગ પંચ વર્ષે યોજનાઓ બનાવવાનું અને એની જગ્યાએ એક સંસ્થા આવી જાય છે જેને આપણે કહીએ છીએ નીતિ પંચ અને નીતિ પંચની રચના ક્યારે થાય છે એક જાન્યુઆરી બે ના દિવસે થાય છે પણ

જેઓનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેઓ બિહારમાં રાજ્યપાલના પદે રહી ચૂકેલા છે ત્યાર પછી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ દ્રૌપદી મુર્મુ વિશે આપણે જાણીએ છીએ કે ઓડિશા ખાતે એમનો જન્મ થયેલો મયુરભંજ ખાતે અને તેઓ ઝારખંડના રાજ્યપાલ પદે રહી ચૂકેલા છે ત્યાર પછી ધારાસભ્યમાં ચૂંટાયેલા અલગ અલગ લોકસભા કે વગેરેમાં ચૂંટાયેલા વગેરે એ પ્રકારની વિગતો એટલી ઇમ્પોર્ટન્ટ નથી પણ હા એટલે વિગત ખરી કે પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ છે ત્યાર પછી ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે અત્યાર સુધી આ રેકોર્ડ કોના નામે હતો એ અત્યાર સુધીનો રેકોર્ડ હતો નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિના નામે હતો નીલમ સંજીવ રેડ્ડી એ જ વ્યક્તિ છે કે જે પોતે બિનહરીફ રીતે ચૂંટાયેલા હતા આ વ્યક્તિ રાષ્ટ્રપતિ જે બન્યા હતા એ ચોસઠ વર્ષની ઉંમર હતી બે મહિના થયેલા હતા અને ઉપરાંત છ દિવસ થયેલા હતા જ્યારે દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ચોસઠ વર્ષ થયા એક મહિનો થયો અને આઠ દિવસ થયા તો એ હિસાબે આપણે એમ કહી શકીએ કે દ્રૌપદી મુર્મુ છે એ દેશમાં સૌથી યુવાન વય બનેલા રાષ્ટ્રપતિ છે સૌથી યુવાન વય રાષ્ટ્રપતિ પણ તેમ છતાં ચોસઠ વર્ષ તો ખરાબ છે ત્યાર પછી બે થી પંદરથી બે હજાર એકવીસ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે હવે આપણે એ સમજીએ કે એવા કયા કયા રાષ્ટ્રપતિ છે આમાંથી કે જે આની અગાઉ ઉપરાષ્ટ્રપતિના પદે પણ રહી ચૂકેલા હોય તો જો સૌથી પહેલા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ જ રીતે ડોક્ટર ઝાકિર હુસેન છે વિવિગીરી છે એ પણ ઉપરાષ્ટ્રપતિના પદે રહેલા અને ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આગળ જે વેંકટરામન છે શંકર શર્મા છે અને કે નારાયણન છે તો શરૂઆતની અંદર જે ચાર આવે છે એ ઓલરેડી ઉપરાષ્ટ્રપતિ રહેલા હતા અને એના પછી ત્રણ ભગવાનના નામ ઉપરથી છે તમે જોઈ લો કે અહીંયા આગળ રામ છે શંકર છે અને નારાયણ છે તો તમારે આ રીતે યાદ રાખવું જોઈએ કે શરૂઆતમાં ચાર રાષ્ટ્રપતિ જે બનેલા એ શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિના પદે હતા અને એ જ રીતે જેના નામ ભગવાન ઉપરથી શરૂ થાય છે એવા છે વેંકટરામન છે શંકર દયાળ શર્મા છે અને કે આર નારાયણન છે તો આટલા વ્યક્તિ અગાઉ શું હતા ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્યાર પછી શું બન્યા હતા રાષ્ટ્રપતિ બન્યા હતા તમને આ પ્રકારના સવાલો મિત્રો ક્લાસ થ્રીમાં પૂછાયેલા છે તો એ દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે સૌથી પહેલા ચાર રાષ્ટ્રપતિ અને ત્યાર પછીના જે ભગવાનના નામ ઉપરથી ત્રણ આવે છે વેંકટરામન અને શંકર દિયાળ શર્મા અને ત્યાર પછી કે આર નારાયણન આટલી વિગત આપણે યાદ રાખીએ એના પછી એવા રાષ્ટ્રપતિ કયા કે જે રાષ્ટ્રપતિ બન્યા એની પહેલા મુખ્યમંત્રી રહેલા હોય એક છે નીલમ સંજીવા રેડ્ડી જે આંધ્રપ્રદેશ ખાતે મુખ્યમંત્રી રહેલા અને એક છે જ્ઞાની જયલસિંહ કે જે પંજાબ ખાતે મુખ્યમંત્રી રહેલા એવા રાષ્ટ્રપતિ કયા કયા છે કે જેમને ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હોય આવા સવાલ પણ પરીક્ષા પૂછાય છે તો આપણે યાદ રાખીએ કે સૌથી પહેલા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણ ત્યાર પછી ડોક્ટર ઝાકિર હુસૈન ત્યાર પછી વિવી ગિરી શરૂઆતમાં ચાર રાષ્ટ્રપતિ ત્યાર પછી આવે છે મિસાઇલ મેન

એકદમ સ્મૂથલી બંનેનો કાર્યકાળ રહ્યો નરેન્દ્ર મોદી અને પ્રણવ મુખરજી અને જ્યારે રિટાયર્ડ થયા ત્યાર પછી અમને ભારત રત્નથી સન્માનિત કરી દીધા તો કંઈક હશે મતલબ જે હોય એ આપણને ખ્યાલ નથી પણ કંઈક તો હશે તો પ્રણવ મુખરજી કોંગ્રેસના અને નરેન્દ્ર મોદીની સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા તો આટલી વિગત આપણે સમજ્યા આઈ હોપ કે એકદમ ક્લિયર થઈ ગઈ હશે પરીક્ષામાં બહુ બધું પૂછાય છે આમાંથી હવે આપણે એ સમજીએ કે રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી બંધારણીય જોગવાઈ આ પ્રકારની છે જેમાંથી તો લગભગ લગભગ સવાલ હોય છે અનુચ્છેદ નંબર બાવન થી લઈને એકસઠ સુધી એકદમ કડકડાટ આપણે કરી નાખવા જોઈએ અને પરીક્ષામાં કામ લાગે એવો ટોપિક છે બાવન નંબરમાં લખ્યું છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે ત્રેપન નંબરમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે મતલબ કે જે આખું કારોબારી તંત્ર ચાલતું હોય છે વડાપ્રધાન મંત્રી પરિષદ અધિકારીઓ આ બધાના પ્રોટોકોલની દ્રષ્ટિએ બંધારણી રીતે વડા કોણ રહેશે રાષ્ટ્રપતિ રહેશે સાતસો માં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ સૈન્યની ત્રણેય પાંખના વડા રહેશે યાદ રાખજો કે રાજ્યની કોઈ પાંખ નથી હોવાથી માત્ર પાંખ કોની હોય છે કેન્દ્રની હોય છે તો કેન્દ્રની સૈન્યની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ હોય છે ત્રેપન માં લખેલું છે રાષ્ટ્રપતિની નિમણૂક નથી થતી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી જયારે થાય ત્યારે આપણે વોટ દેવા માટે જઈએ તો કે ના સાહેબ આપણે જઈએ રાષ્ટ્રપતિની જે જે લોકો વોટ દેવા માટે જઈ શકે એને રાષ્ટ્રપતિનું મતદાર મંડળ કહેવાય મતદારથી બનેલું મંડળ અનુચ્છેદ નંબર માં રાષ્ટ્રપતિના મતદાર મંડળ વિશે વાત કરેલી છે જેમાં કોનો કોનો સમાવેશ થશે તો એમાં સમાવેશ થશે સંસદના ચૂંટાયેલા સભ્ય દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યમ ત્યાર પછી અનુચ્છેદ નંબર પંચાવન એમ કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનું નામ શું હોય છે એકલ એકલ સંક્રમણીય અને સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ રહેલી છે અથવા તેને કહી શકાય સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા થોડી કોમ્પ્લિકેટેડ તો હોય છે મિત્રો એમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થતો નથી કે એક એક સભ્ય આવ્યા વોટ દેતા ગયા 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 બસ નીકળતા સહેલી પ્રક્રિયા નથી એમાં થોડી ગૂંચવણભરી પ્રક્રિયા છે બેલેટ પત્રનો ઉપયોગ થાય છે અને વોટનું કાઉન્ટિંગ જે થાય છે એ પણ થોડું કોમ્પ્લેક્સ રહેલું હોય છે મેં ઓલરેડી યુટ્યુબમાં ઘણા સમય પહેલા એક વિડીયો લેક્ચર મૂકેલો છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ઉપર એમાં ડિટેલમાં આખી ચૂંટણી પ્રક્રિયા આપણે સમજાવેલી છે જેમ કે તમે એક ફેક્ટ સાંભળતા હશો કે વીવી ગીરી એક એવા વ્યક્તિ છે કે જે સેકન્ડ પ્રેફરન્સની અંદર મતગણતરીમાં પોતે રાષ્ટ્રપતિ બનેલા હતા તો સેકન્ડ પ્રેફરન્સ કોને કહેવાય ફર્સ્ટ પ્રેફરન્સ કોને કહેવાય એ તમામ વિગત આપણે લેક્ચરમાં એકદમ ડિટેલમાં દિલથી ભણાવેલી છે અને એની જે લિંક છે એ હું તમને અહીંયા આગળ મૂકી દઉં છું આ વિડીયોના તમે પહેલાંમાં જશો એટલે તમને મળી જશે તો કહેવાનો અર્થ એ છે કે એ તમે લેક્ચર જોઈ લેશો તો ચૂંટણી પ્રક્રિયા તમને આખી ક્લિયર થઈ જશે તો પંચાવન નંબરમાં જે ચૂંટણી પ્રક્રિયાનું નામ લખ્યું છે એનો મતલબ શું થાય એ આપણે ઓલરેડી સમજાવેલું છે છપ્પન નંબરમાં લખવામાં આવ્યું રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો રહેશે સામાન્ય રીતે પાંચ વર્ષ માટે કામ કરશે સત્તાવન નંબરમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિ ગમે તેટલી વાર ભારતમાં બની શકે પણ હા પરંપરા છે રાજેન્દ્ર પ્રસાદે શરૂ કરાવી હતી કોઈ પણ વ્યક્તિ એકવાર બનશે ત્યાર પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેશે

એ વ્યક્તિ સાથે સાથે ધારાસભ્ય ન હોવા જોઈએ એ વ્યક્તિ સાથે સાથે સંસદ સભ્ય ન હોવા જોઈએ જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે એમને પગાર અને ભથ્થા મળવા પાત્ર થશે ભારતની સંચિત નિધિમાંથી દર મહિને એમને પાંચ લાખ રૂપિયાનો પગાર મળતો હોય છે અન્ય કેટલાક ભથ્થાઓ મળતા હોય છે જેને આપણે એલાઉન્સીસ કહેતા હોઈએ જ્યાં સુધી રાષ્ટ્રપતિ કાર્ય કરે છે ત્યાં સુધી એમને નુકસાન થાય એ રીતે પગાર ભથ્થામાં ઘટાડો ન કરી શકાય એના પછી અનુચ્છેદ નંબર સાહીઠ મુજબ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને મુખ્ય જજ અવેલેબલ ન હોય તો અન્ય કોઈ જજ એમને શપથ લેવડાવશે અને ત્યાર પછી એકસઠ નંબર અંતર્ગત રાષ્ટ્રપતિને દૂર કરવા માટેની મહાભિયોગ પદ્ધતિ જેને આપણે ઇમ્પિચમેન્ટ કહેતા હોઈએ સંસદના બંને ગૃહમાંથી બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી અને રાષ્ટ્રપતિને દૂર કરી શકાય અમેરિકામાંથી પ્રેરણા લીધી અને મહાભિયોગની પદ્ધતિ આખી વિકસાવેલી છે ક્લાસ થ્રીની પરીક્ષામાં તમને આ જો અનુચ્છેદ યાદ હશે તો એકાદ બે માર્ક્સ તો આવી જશે હશે કેમ કે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે ત્યાર પછી આપણે રાષ્ટ્રપતિનો તો આખો અભ્યાસ કરી યુટ્યુબમાં આ પ્રકારના લેકચર્સ આપણે મૂકતા રહેતા હોઈએ વિદ્યાર્થીઓ માટે કામ કરતા રહીએ છીએ અને કન્ટેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ આપણે ટૂંક સમયની અંદર મિત્રો ટૂંક સમયમાં મતલબ કે પહેલી જાન્યુઆરીથી એક નવી પહેલ યુટ્યુબમાં શરૂ કરીએ છીએ અને જેનું નામ આપણે આપેલું છે મિશન વિજય ભવન આગામી સમયમાં તમારી જે તલાટી ક્લાર્કની કે જુનિયર જુનિયર ક્લાર્કની જે પરીક્ષા આવવાની છે તલાટી કમ મંત્રી કે જુનિયર ક્લાર્કની તો એમાં તમને ચોક્કસથી ઉપયોગી થઈ શકે એ પ્રકારનો યુટ્યુબનો આ કાર્યક્રમ છે કે જેમાં તમારા જરૂરી તમામ જે વિષયો છે એના ઉપર એકદમ ઝડપથી ફાસ્ટ રિવિઝન કરાવવાનું છે અને તમે જો વિષય વાંચીને બેઠા હશો તો એકદમ સરસ રીતે રિવિઝન થઈ જશે તમે એકદમ ફ્રેશ વિદ્યાર્થીઓ છો તો તમને ઘણી ઘણી માહિતી એમાંથી મળવાપાત્ર થશે તો યુટ્યુબમાં મળવાનું છે દરેક વિષયની અંદર પૂરા અગિયારસો અગિયારસો વન લાઈનર પ્રશ્ન સોલ્વ કરાવવાના છે તો આ જે વિડિયો લેક્ચર્સ મૂકવામાં આવશે ડેલી બેઝિસ ઉપર પહેલી જાન્યુઆરીથી મૂકવામાં આવશે એનો સંપૂર્ણપણે લાભ લેવાનો છે અને આ રીતે જોડાતા રહીએ વધુ ટોપિક સાથે ફરી આપણે ભેગા થઈએ તમે કોમેન્ટ કરી અને ફીડબેક આપવાનું ચૂકશો નહીં રાઈટ અને વર્લ્ડિન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બેસતો હોઉં છું તમને બંધારણ સાથે રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ક્વેરી હોય તો તમે ચોક્કસથી ક્લાસનો નંબર અહીંયા આગળ હું લખું છું એના પર સંપર્ક કરી શકો અને જરૂર પડશે તો આપણે ચોક્કસથી ટેલિફોનિક વાતચીત કરી અને તમારા કન્ફ્યુઝનને સોલ્વ કરવાનો પ્રયાસ કરશું તો તમામ વિદ્યાર્થી મિત્રોને જ્યાં સુધી આપણે ફરીવાર લેક્ચરમાં ન મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ